પ્રકરણ દસ ગતિ અને અંતરનું માપન વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ વિડીયોના ભાગ બે માં આ પ્રકરણ વિશે આગળ માહિતી મેળવીએ દસ ત્રણ કેટલાક માપન પ્રવૃત્તિ એક આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો તમારા પગલાંની લંબાઈને એકમ માપીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો અત્યારે તમે શાળામાં નથી તો તમે તમારા ઘરના કોઈ ઓરડાની લંબાઈ પહોળાઈ માપી શકો છો તમને એવું લાગ્યું કે કેટલાક ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે તમારા પગલાંની લંબાઈ થી નાનો છે તમે પગલાની લંબાઈ થી માપી જુઓ અમુક ભાગ રહી જશે જે તમારા પગલાંની લંબાઈથી નાનો હશે પહેલાની જેમ તમે તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો તમારા પરિણામોની નોંધ કોષ્ટક દસ પોઈન્ટ એકમાં કરો અહીંયા દસ પોઈન્ટ એક કોષ્ટક દર્શાવે છે એમાં તમારે નોંધ કરવાની વર્ગખંડની લંબાઈ અને પવળાઈ તો અહીંયા તમારે વર્ગખંડને મતલબ શું લખવાનું ઘરણા ઓરડાની લંબાઈ અને પહોળાઈ તો અહીંયા તમારે જો આજુબાજુમાં ફ્રેન્ડ્સ રહેતા હોય તો એમનું નામ લખવાનું વિદ્યાર્થીઓનું અને વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ જે છે તમે માપી છે એ તમારે અહીંયા લખવાની ત્યાર પછી પ્રવૃત્તિ બે સમૂહમાં કાર્ય કરો તમારામાંથી પ્રત્યેક તમારી વેંતનો ઉપયોગ કરો તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે તમારા વેતનો ઉપયોગ કરી શકો છો વર્ગમાં નથી તમારા ઘરમાં કોઈ ટેબલ હોય તો એની પણ તમારી તમે લંબાઈ આ રીતે વેતની મદદથી માપી શકો છો પાટલીની લંબાઈ વેતથી માપવી આકૃતિ દસ પોઈન્ટ ત્રણમાં દર્શાવેલ છે કેવી રીતે માપવાનું છે માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેત જેટલી લાંબી દોરી તથા દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે તમારા તારણો કોષ્ટક દસ પોઈન્ટ ત્રણમાં દસ પોઈન્ટ બેમાં માં લખો અહીંયા કોષ્ટક આપેલ છે તમારી ચોપડીમાં દસ પોઈન્ટ બે એમાં ટેબલની લંબાઈ માપવી તો ટેબલની પહોળાઈ કોણે માપી વેતોની સંખ્યા તમારે એમાં લખવાની છે નામ અને વેદ કેટલા થયા તે આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલા જ્ઞાત જથ્થા સાથે સરખામણી આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે આ જ્ઞાત જથ્થાને શું કહેવાય છે એકમ કહેવામાં આવે છે કોઈ માપના પરિણામને બે ભાગમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ છે એક ભાગ શું છે સંખ્યા અને બીજો ભાગ શું છે લંબાઈનો માપવામાં આવેલ એકમ છે ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ એકમાં જો વર્ગના રૂમની લંબાઈ બાર પગલાંની લંબાઈ બરાબર હોય તો બાર એક સંખ્યા છે બાર શું છે તે પગલાંની સંખ્યા મળી એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો હવે કોષ્ટક દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બેમાં નોંધાયેલા બધા માપનો અભ્યાસ કરો તમે બંને કોષ્ટક ભરી નાખ્યા છે અને બંનેનો અભ્યાસ કરો શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ આવ્યા હતા દરેકની લંબાઈ સરખી છે શું બધાની વેત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ પણ સરખી છે તમે ત્રણ ચાર ફ્રેન્ડ્સ છે જે ભેગા થઈને લંબાઈ માપીશું બધાની સરખી છે કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે છે કારણ કે તમારી વેતની લંબાઈ તમારા મિત્રની વેચની લંબાઈથી અલગ હોઈ શકે દરેકના વેતની લંબાઈમાં થોડો થોડો ફરક તો હોય જ છે તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે જેથી તમે વેત અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં તે સમજી શકતો નથી કારણ કે ઓછું વધુ આવે છે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેદ અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે સૌથી પહેલાં તો આપણે વેદની લંબાઈ માપવી પડે પગલાંની લંબાઈ માપવી પડે પછી જે છે સાચું માપ આપણને મળે આથી આપણે આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય હવે આપણે વાત કરીએ માપનના પ્રમાણિત એકમોની પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી સમાન થતું હતું પગની લંબાઈ આંગળીઓની જાડાઈ અને પગલાના અંતરથી માપન થતું હતું આ બધા માપનના એકમો વાસ્તવમાં ઉપયોગ થતો હતો અને દરેક વસ્તુની આ લોકો લંબાઈ માપતા હતા હડપ્પા સંસ્કૃતિના લોકોએ કેટલાક લંબાઈના સારા એકમોનો ઉપયોગ કર્યો હશે કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા એ તમે ભૂગોળમાં ઇતિહાસમાં શીખ્યું હશે કોણીથી આંગળીઓના છેડા સુધી અંતર ક્યુબિટ એટલે કે અઢાર ઇંચ કે જે પ્રાચીન ઇજ્જિતના લોકો ઉપયોગ કરતા હતા પ્રાચીન ઇજ્જિતના લોકોની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો એ લોકો એ સમય કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા શેનો ઉપયોગ કરતા હતા ફૂટનો ઉપયોગ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ હતી લોકો એક ગજ એક ગજ એટલે આશરે ત્રણ ફૂટ કાપડ ફેલાવેલી ભૂજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અને પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે તેથી પ્રત્યેક વ્યક્તિઓના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે વર્ષ સત્તરસો નેવુંમાં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહેવાય છે કઈ પદ્ધતિ કહેવાય છે મેટ્રિક પદ્ધતિ કહેવાય છે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાના એક જૂથને સ્વીકારી લીધું આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહેવાય છે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે કયો છે એકમ એનો મીટર છે આકૃતિ દસ પોઈન્ટ છમાં મીટર પટ્ટી બતાવવામાં આવેલી છે તમારા કંપાસ બોક્સમાં પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે દરેકના કંપાસ બોક્સની અંદર હોય છે જે ફૂટપટ્ટી કેટલા સેન્ટીમીટરની હોય છે પંદર સેન્ટીમીટરના માપની હોય છે જે નાની હોય છે તે પ્રત્યેક મીટરને સો બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે પ્રત્યેક મીટરને કેટલા ભાગોમાં વિભાજિત કરી શકાય છે એ પણ સરખા એટલે કે બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહેવાય છે અને ટૂંકમાં એને સી એમ લખાય છે એક સેન્ટીમીટરને દસ બરાબર સરખા ભાગ હોય તો તેને મિલીમીટર કહેવાય છે તો સેન્ટીમીટર કરતાં પણ નાનો એકમ કયો મિલીમીટર સેન્ટીમીટર કરતાં મોટો એકમ કયો તો મીટર તો જેને મિલીમીટર અને ટૂંકમાં એમ તરીકે આપણે લખીએ છીએ તો આથી આ જે સંબંધ શું બનશે એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર સો મિલીમીટર વિદ્યાર્થી મિત્રો આ જે એકમો છે તમારે યાદ રાખવાના છે ગણિતમાં પણ તેનો ઉપયોગ આવશે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી લાંબુ અંતર માપવા માટે મીટર જે છે એ નાનું પડે એના માટે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહેવામાં આવે છે એટલે કે મીટર કરતાં પણ મોટો એકમ કયો કિલોમીટર જેને કેમ મળે દર્શાવાય છે તો આમ ત્રીજો સંબંધ કયો મળ્યો એક કિલોમીટર બરાબર હજાર મીટર તો આ જે ત્રણેય સંબંધ છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એક કિલોમીટર બરાબર હજાર મીટર આ બધા સંબંધો તમારે પાકા કરલાના છે યાદ રાખવાના છે ખાલી જગ્યામાં પૂછાઈ શકે ખરાખોટામાં પૂછાઈ શકે અને ગણિતમાં પણ તેનો ઉપયોગ આવશે જ હવે આપણે આપણી બધી માપન પદ્ધતિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એસઆઈ એકમમાં માપી શકીએ છીએ કયા એકમમાં માપી શકીએ છીએ એસઆઈ એકમમાં માપી શકીએ છીએ એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે તો ચાલો આપણે લંબાઈનું સાચું માપન કેવી રીતે થાય એ આપણે જાણીએ આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે દરજી શેનો ઉપયોગ કરે છે માપપટ્ટીનો અને કપડાના વેપારી શેનો ઉપયોગ કરે છે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરી અને વૃક્ષની જાડાઈ અને તમારી છાતીનો ઘેરાવો માપી શકો નહીં આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ આવા માપને માપવા માટે શું માપન પટ્ટી એટલે કે એને બીજું શું કહેવામાં આવે છે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે નાની વસ્તુઓ જેવી કે તમારા પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલા પંદર સેન્ટીમીટરની માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી જરૂરી છે પરીક્ષામાં પૂછી શકે લંબાઈ માપતી વખતે કઈ સાવધાની રાખશો તો આ બધું લખવાનું જુઓ આકૃતિ દસ પોઈન્ટ સાતમાં દર્શાવ્યા પ્રમાણે ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો કેટલાક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે તો તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી ક્યારેક ક્યારેક ફૂટપટ્ટી તૂટી જાય તો તમે શૂન્ય આંક એનો જોઈ શકતા નથી આવી સ્થિતિમાં શું કરશો જુઓ આકૃતિમાં માપવામાં આવતી લંબાઈને અનુલક્ષીને ફૂટપટ્ટી ગોઠવવાની સાચી રીત અને ખોટી રીત જુઓ એમાં સાચી રીત છે અને બીમાં જે છે ખોટી રીત છે જુઓ આડી ફૂટપટ્ટી કરીને એ માપ માપે છે તો આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્ય આંકથી માપ લેવાનું ટાળો ક્યારે જ્યારે તમારા શૂન્ય આંકથી જો ફૂટપટ્ટી તૂટી ગઈ હોય તો ત્યારે શૂન્ય આંકથી માપવાનું નહીં તમે ફૂટપટ્ટીનો બીજો કોઈ પણ પૂર્ણાંક જેમ કે એક પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર અઢાર પોઈન્ટ દસ પોઈન્ટ આઠ બીમાં તમે જોઈ શકો છો એમ રીતે ઉપયોગમાં લઈ શકો છો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરી અને યોગ્ય લંબાઈ માપી શકો છો જુઓ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમારી ચોપડીની અંદર કેવી રીતે માપન કરેલું છે ત્યારે તમે બીજા છેડામાંથી ના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરી લેવાનું ઉદાહરણ તરીકે દસ પોઈન્ટ આઠ બીમાં એક છેડાનું અવલોકન કેટલું છે એક પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર જ્યારે બીજાનું કેટલું છે ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર તો તમારે શું કરવાનું ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટરમાંથી એક પોઈન્ટ શૂન્ય સેન્ટીમીટર બાદ કરી નાખવાનો તો જવાબ શું મળશે તમને તેર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આ રીતે તમે તૂટેલી ફૂટપટ્ટીને રાખવાની એમાં જુઓ ખોટી રીત છે ત્યારે બીમાં તમને સાચી રીત દર્શાવેલ છે ત્રીજો પોઈન્ટ છે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે આકૃતિ દસ પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુ માપવાનું લેવાનું છે એની બરાબર સામે હોવી જોઈએ સ્થિતિ બી આંખની સાચી રીત એટલે કે સ્થાન છે ધ્યાન આપો બી પરથી જોવાથી અવલોકન સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન તમને અલગ દેખાશે તો એટલે આંખની દ્રષ્ટિ જે છે એ બરાબર યોગ્ય સ્થાને તમારે રાખવી આકૃતિ દસ પોઈન્ટ નવ માં માપ ફૂટપટ્ટીના યોગ્ય અવલોકન માટે આંખની સ્થિતિ કઈ બરાબર છે આ ખોટી છે આ ખોટી છે આજ એકદમ સીધી દ્રષ્ટિ દર્શાવેલ છે અંક ઉપર બી વાળી એ સ્થિતિ જે છે એ સાચી છે એ યોગ્ય સ્થિતિ છે તો આ રીતે તમારે માપન જે છે એ કરવાનું તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રવૃત્તિ ત્રણથી આપણે હવે પછીના વિડીયોના ભાગમાં પાઠ સમજીશું અત્યાર સુધી તમે જે બે ભાગમાં પાઠની સમજૂતી મેળવેલ છે એને બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો અને એમાંથી વચ્ચેથી પ્રશ્ન પણ પૂછાઈ શકશે અંડરલાઇન મેં કરેલા છે એમાં અમુક પોઈન્ટ જે પાકા કરવાના કીધા છે એ તમે પાકા કરી લેજો અને એના પછીના ભાગ પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરનો પીડીએફ પણ આવશે પછી તમે પ્રશ્નો જવાબ જે છે એ નોટમાં લખજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ટેક કેર ગોડ બ્લેસ યુ